ખંડ તારા દીવડા મારી પર ગયા પોયા મારો યા
મિત્રો, આજ એક રામજી મંદિર ના લાભાર્થે અહીં રમવા માટે આવ્યા હોય તો આજ મેઘપુર ગામના આંગણે મિત્રો 9 લાખ રોબડીયાળી માં ભગવતી ખોડિયાર માં હજરાજભરા જેવું ધામ છોડી, હળવા જેવું ધામ છોડી, કળધરા જેવું ધામ છોડી અને આજ માં ભગવતી મેઘપુર ગામના આંગણે માય રામજી મંદિરના લાભાર્થે મિત્રો રમવા માટે વધાર્યા હોય તેવા સરસ મજાનું આપણું ગોકુળિયા જેવું મેઘપુર ગામ આપણા ગામનો પ્રેમ અને ભાવ જોઈ અને મિત્રો રમવા માટે વધાર્યા હોય તો આમ તો હોવાર ના આવી ગયા, આમ તો સીધા ખૂબ અમને હસવા આપણા ગામનો પ્રેમ ભાવ જોઈ અને મિત્રો એ રમવા માટે વધાર્યા હોય તેવા આપણા સરસ મજાનો આપણા વિસ્તારની અંદર જબરદસ્ત ગુસ્તુ નામ એવો અમારે આજોઠા મોગલ સાવણ અમારી ભેગા ઘણી વાર અવારનવાર પ્રોગ્રામ કરતા હોય તો અમારે સરસ મજાના સાજનદારો અને એમાંય મેઘપુર જેવું ગામ બેઠું હોય, મા ભગવતીના ઉપાસક બેઠા હોય, રામદેવજી મહારાજના ભક્તો અહીં બેઠા હોય અને મિત્રો 9 લાખ રોબડીયાળી મા ભગવતીની હાજરી થઈ ગઈ હોય તો આપણે અમારા મંડળના નિયમ પ્રમાણે મા ભગવતી ખોડિયારમાંની આરતી ઉતાર્યા બાદ રામા મંડળની શુભ શરૂઆત થાય તો જે કોઈ ભાઈને આરતી અંદર લાભ લેવાની ઈચ્છા હોય એ 501 રૂપિયાથી બોલની શરૂઆત થાય અને મિત્રો કોઈ સંકોચ ન રાખતા જે કાંઈ રકમ થાય, જે કાંઈ ફંડ ફાળો આવશે તમારા ગામની અંદર રામજી મંદિરની અંદર મિત્રો વપરાવાનો, 1 રૂપિયો અમારે અંઠી લઈ જવા, અમારી જે કાંઈ ફી નક્કી થયેલી હોય એ જ અમારે લઈ જવાની હોય અને અમે જે કાંઈ ફી આવે રામા મંડળ અમે કોઈ ફંડ ફાળો લીધા વગર બાપાનું મંદિર અમારા ગામ ભાડા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ઉનાથી 23 કિલોમીટર આવેલું ગામ મિત્રો અમે પણ રામા મંડળ રમી કોઈ ફંડ ફાળો લીધા વગર બાબાનું મંદિર 25 લાખ રૂપિયાના ખર્ચે પરિપૂર્ણ કર્યું હોય તો જે કાંઈ અમારી ફી આવે દર વર્ષે આવતા 12મા મહિનાની 2 તારીખે ગામ ધવાડો બંધ, રાતે સંતવાણી પ્રોગ્રામ હોય, ગાયનો ગોંધરે નિરણ, સવારમાં યજ્ઞ હોય તો મિત્રો જે કાંઈ રકમ આવે એ પણ અમે પણ અમારા મંદિરની અંદર મિત્રો વાપરીએ છીએ એટલે હવે વારંવાર કહેવાનું ન હોય એટલે કોઈ સંકોચ રહેતા વગર મા ભગવતીની આરતી ઉતરી જાય એટલે રામા મંડળની શુભ શરૂઆત થાય તો જે કોઈ ભાઈને આરતી અંદર લાભ લેવાની ઈચ્છા હોય એ પેલો બોલ કરો 501 રૂપિયાથી બોલની શરૂઆત થાય. આ મે પૂરની મોજા, પૂરની મોજા, પૂરની મોજા, પૂરની મોજા. હાલો ભાઈ એકાદ બોલની શરૂઆત કરો એટલે પાછળ બીજો આવે ઝડપથી આપણે મા ભગવતીની આરતી ઉતરી જાય. એવા મને ભાઈ શ્રી દેવસુભાઈ ગોવિંદભાઈ જેઠવા અહીર મિત્રો આજે આપણા અહીર સમાજ જેવું ગામ હોય, કોળી સમાજ પણ હોય, બધો સમાજ હોય એવો અહીર સમાજ જેના ઇતિહાસની અંદર અમર થઈ ગયા હોય એવા નામ એવો અહીર સમાજ અહીં બેઠા હોય એવા દેવસુભાઈ એમના તરફથી મા ભગવતીની આરતી ઉતરવામાં 501 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો, ખૂબ ખૂબ ધન્યવાદ. દેવસુભાઈ ગોવિંદભાઈ જેઠવા મા ભગવતીની આરતી ઉતરવામાં 501 રૂપિયા એકવાર, બે વાર, ઝડપ રાખજો પછી નો કહેતા બોલો તો ત્રણ વાર કરી નાખ્યો એટલે આપણે બોલે બોલ લેવામાં આવશે. ભાઈ જે કોઈ ભાઈ બોલ કરશે એને 500નો વધારો છે એટલે 600નો વધારો કરીને બોલ કરી શકે. દેવસિંહભાઈ ગોવિંદભાઈ જેઠવા મા ભગવતીની આરતી ઉતરવામાં 501 રૂપિયા એકવાર, બે વાર, હલો મિત્રો જે ભાઈ ની ઈચ્છા હોય એ ઝડપ રાખજો. ભાઈ જે કઈ રકમ આપશે એ તમારા ગામની અંદર રહેવાની એટલે કોઈ સંકોચ રહેગા વગર જે ભાઈ ની ઈચ્છા હોય મિત્રો ઝડપ રાખજો. પછી નો કહેતા કે બોલવું થોડું ત્રણ વાર કરી નાખ્યો નાણો મળશે પણ આજ રામજી મંદિર ની અંદર એમાં મા ભગવતી ની આરતી ની અંદર વાપરવાનો ટાણો નહીં મળે, મોહો મળ્યો છે લાભ લઈ લો. એવો મને
અને સસુના વધારા સાથે વસરાજ ગ્રુપ માં ભગવતીની આરતી દ્રમાં 1101 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ જેવડાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી તો પડો, આમાં તાળી પડાય. અને નો દેવાના હોય એને હોય ઝાટકીમ પડાય એટલે આજુબાજુ વાળા નોજમ સડે. તો હવે આપણે વસરાજ દાદાને જબરજસ્ત જય બોલવાની છે. દુડાસ ની અંદર દાદાને એમ થવું જોઈએ કે મારા ભક્તો મને યાદ કરતા હોય તો બે હાથ ઉંચા કરી અને વીર વસરાજ દાદાની જબરજસ્ત જય બોલો. અને બે હાથ ઉંચા કરીને જય ન બોલે એને આજુબાજુ વાળાના હમ છે. જયદીપભાઈ બારડ અજોઠા 1500ના વધારા સાથે જયદેવભાઈ ઓઢાડે માની સુંદડી રે માની સુંદડી આરતી નો લાભ નો લઈ જાય, ધ્યાન રાખજો. બરોબર ને? 1500ના વધારા સાથે 2601 રૂપ એક વાર બે વાર. હવે મિત્રો જમાની આમાં એવું ન હોય એક જણા કોલ કરો, બે ત્રણ જણા પાર્ટનર થઈ જવાય. અને બધા આરતી અંદર બોલ કરી શકે એવું ન હોય. માતાજીની સુગડીમાં 5-10-50 રૂપિયા જે કઈ મા ભગવતી આપ્યું હોય જે આપજો. રામા મંડળ જો આવ્યા હોય તો મિત્રો બે દિવસ પાન માવા ઓછા ખાઈજો, આની અંદર આપજો કરાર. જે કઈ રકમ થાય તમારા ગામની અંદર રામજી મંદિરની અંદર મિત્રો અર્પણ કરીને જવાની, એટલે કોઈ સંકોચ રહેતા વગર સાથ અને સહકાર આપજો. કુરિયારમાંની આરતીમાં 1500ના વધારા સાથે 2601 રૂપિયા એક વાર બે વાર. હલો ભાઈ કોઈ ઈચ્છા તો હાથ ઓછો કરજો. અઢી વાર એ હવે લઈ લે લઈ
સેવાએ મા ભગવતીની આરતીનો 1500નો સડાવો છે. ફક્ત 1500માં આરતી થાય અને એમાંય આજોઠાવાળા આરતીનો લાભ લે. મોજા ખુડિયારપાની આરતી ઉત્તરમાં 1500નો વધારા સાથે 2601 રૂપિયા એક વાર બે વાર. હવે મિત્રો જેવાની ઈચ્છા હોય ઝડપ રાખજો. અમારે બેરીમાં એટલે કે જીવીમાં 3-5 રૂપિયા આ ખોડિયારમાંની આરતીમાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાલીઓ ભાઈ બેરીમાં. વાહ ભાઈ વાહ મિત્રો. આ બેરીમાં અત્યારે પાણીની સગવડ નથી બાકી ગમે આપણા ગામનું કાર્ય હોય ને મિત્રો, ત્યાં પાણીની સગવડ પાણીનો આંડો લઈને રખડે એવા અમારા જીવમાં નામથી જીવમાં મતલબ એની બેરીમાં તરીકે જોરદાર તાલીઓ ધન્યવાદમાં. વાહ ભાઈ વાહ બેરીમાં. વાહ કેમ લાગે માતાજીની આરતીમાં મારે ડાયાભાઈ વાસમાંથી આવે તેના તરફથી માતાજીની આરતીમાં 251 રૂપિયા આવે. જોરદાર તાલીસો દઈ લો મારો બાપ વાસમાંથી ડાયાભાઈ, કારણ કે બકાલાનો ધંધો કરે છે. મારો જોરદાર તાલીસો દઈ લો. હલો ભજીભાઈ ઈચ્છા હોય ઝડપ રાખો. ધરાવાલી રમી
ના વધારા સાથે, 2050 ના વધારા સાથે 4700 અને 51 રૂપિયા એકવાર, બે વાર. હવે મિત્રો 2000 નો વધારો છે, 2100 નો વધારો કરીને બોલ કરી શકો. જે કોઈ ભાઈને બોલવું હોય ઝડપ રાખજો. જાજીની પણ 11000 આરતી જાય તો રામા મંડળ શરૂ થાય, નગર પછી હોઈ જવાનું થાય. ભલામણા રામજી મંદિરના લાભાર્થે રમતા હોય, આપણું આખું ગામ અહીં બેઠું હોય, મા ભગવતીના ઉપાસક બેઠા હોય, ને આજ પહેલી વાર 4700 માં મંડળની અંદર મિત્રો આરતી જાય. આ મોજા માતાજીની સુંદરીમાં આવે છે.
ખુડિયારમાંની આરતી ઉતરામાં ભજન ગૌસેવક એમના તરફથી મહા ભગતની આરતી ઉતરામાં 2095 વધારા સાથે 4750 રૂપિયા એકવાર બે વાર અલુભાઈ જે પણ ઈચ્છા ઝડપ રાખજો 2050 વધારો છે નારાયણભાઈ લાખાભાઈ વાંજા 101 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ
મિત્રો જેમની ઈચ્છા હોય જરૂર રાખજો, પછી ન કહેતા કે બોલું છું તળવાર ઘર નહીં ગયો. રાહુલ રાજેશ ચુડાસમા એમના તરફથી 105 રૂપિયા હશે, ખૂબ ખૂબ ધન્યવાદ. હલો ભાઈ, ઉભેલા ભાઈઓ બધા આ બાજુ એવા આપણે પાથરને ઘણી ધ્યાન છે, વ્યવસ્થા બધી સારી છે. અને સાવાળા ભાઈ કેટલો લઈને આ બાજુ ભૈયા હોય એટલે બરોબર ને, સાવન વાળાને રાડ્યું નહીં, જાણીતા છે એટલે કહેવાય. Thank you.
સિંગ નો એમ કહેવાય સિંગ ના વેપારી. અહીંયા કોઈ રામા મંડળ આજુબાજુમાં કોઈ પ્રોગ્રામ બાકી નહીં ગયો, બધે સિંગ લેશે. એમાં એક પડી ગઈ, એક અદાસ ને રૂપિયો મળતો હોય તો 100 રૂપિયા અહીંયા આપી દીધા. તેવા સિંગ વાળા દાદા એમના તરફથી 100 રૂપિયા મા ભગવતીની સુંદરી ની અંદર આવે. ભોળી ભોળિયાર માતની જય. ગઈકાલે પણ અમારે ભેગા મેં રમવા ગયા, ત્યાં ઉકડ્યા દાદા. સિંગ માં ન્યાય પણ હોય આપ્યા હતા, એક ઠેલી બે ઠેલી વેચતા હોય, એમાં કેટલા મળતા હોય તો આપણે ખબર નથી. ભાઈ ભાઈ રામભાઈ મલાભાઈ મોગી કેરી વાળા, બસ 100 રૂપિયા મા ભગવતી ની સુંદરી અંદર આવે. આ મોજા સરપંચ ના મા ભગવતી ની આરતી માં 2500 ના વધારા સાથે 7191 રૂપિયા. એક વાર અરુ ભાઈ ફક્ત 2500 નો વધારો છે, 2600 નો વધારો કરીને બોલ કરી શકો, નાણો મળશે. પણ રામજી મંદિર ની અંદર વાપરવાનો ટાણો નહીં મળે. જગમાલભાઈ વાળા આપ નેતા આપણા મેઘપુર ગામને આંગણે વધાર્યા હોય તેનું મેઘપુર ગામ તરફથી હાર્દિક સ્વાગત છે. અને એવા મહેમાનો આપણે આંગણે વધાર્યા હોય એમ કહેવાય, સોનાને સાંકળે વાંધો તો તોડાવી ભૈયા જાય, એવા મહેમાનો મેઘપુર ગામને આંગણે મિત્રો વધાર્યા હોય તો મેઘપુર ગામ ભાવભર્યું આમંત્રણ છે, એમનું હાર્દિક સ્વાગત કરે છે. તો ભાઈ હવે આપણે આરતી અંદર કોઈ સમય નથી લેવાનો, મારા વાળા જેને બોલવાનું હોય એ હાથું છોકરીઓ નો કહો, ત્રણ વાર કરી નાખીએ, કાં તો ગરબો બોલી. યાદગીરી ની અંદર આપણા ગામના કોઈ વ્યક્તિ બાકી નો રહેવો જોઈએ કે કેસેટ ની અંદર યાદીમાં નથી આવ્યા,
પાંચ દો પચાસ રૂપિયા સૂટાની પણ વ્યવસ્થા છે, જ્યાં જ્યાં મોજ આવે ને ઓરડતા રહેજો. આપણે જે આ બુક લઈને ફરી છે ને પણ થોડો એની વાત કરી છે. મારું લાભ 110 રૂપિયા ભૂપતભાઈ કનેભાઈ રાઠોડ તરફથી આવે છે. 311 રૂપિયા ગોવિંદભાઈ રામભાઈ સુરેશામાં તરફથી આવે છે. 101 રૂપિયો ગોગાભાઈ ભોબાપા તરફથી આવે છે. 101 રૂપિયો રાજા લખમણભાઈ કાળાભાઈ અને આપણા ગામની અંદર આપણા મહેમાન છા હોય, આપણું ગામ એમનો હાર્દિક સ્વાગત કરતું હોય, તો એવા જગમાલભાઈ વાળાના 5000 અને 1 રૂપિયો ભેટની અંદર રામજી મંદિરમાં આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવ્યો મિત્રો આપણા મહેમાન કેવા 5100 રૂપિયા જગમાલભાઈ વાળા તરફથી આવે એમને મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી વધાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો ભાઈ, મા ભક્તિની આરતીનો 3000 નો ચડાવો છે, 3100 નો વધારો કરી બોલ કરી શકો તો જો ભાઈ આરતી જાય અને આજ હું શું કરજો બોલવાનું હોય તો. રાજેશભાઈ ભોળા એમના તરફથી 500 રૂપિયા મા ભક્તિની સુંદરીમાં બલ ફોડિયાર બજરંગ ગૌ સેવા ફોડિયાર માની આરતી 3000 નો વધારો હતે. 1191 બોલાવો છે, તળવાર કરી નાખી અને એવું ન હોય તો આજ મેપુર ગામની આને 9 લાખ રૂપિયાની મા ભગવતી ખોડિયારમાં બધા હોય તો મિત્રો આપણે મા ભગવતીની ફક્ત 51 જે બોલાવવાની છે, એક જણા નથી આપવાની, એવી 100 રૂપિયાની 51 જે પૂર્ણ થાય, આરતી 3 વાર થાય અને રામામંડળની શરૂઆત થાય. તો મિત્રો આજ આપણે એક જણા પાસે નથી માંગી, એવા આમાંથી 51 દાતાર ફક્ત 100 રૂપિયાના માંગ્યા તો કોણ પેલો દાતાર છે કે 100 રૂપિયા અમે મા ભગવતીની જયની શરૂઆત કરે. હા મેં કુરની મોયા કુરની મોયા ભલામણ આપણે મા ભગવતીની 51 જય માંગી છે અને એમાં એક જણા પાસે નથી માંગી, એવા 51 દાતારો માંગ્યા છે. એકાદી જય આવજો એટલે પાછળ બીજી આવે, આરતી 3 વાર થાય અને રામામંડળની શુભ શરૂઆત થાય. ભલામણ આજુબાજુ બધે રમવા આવતા તમે જોવા માટે આવ્યા હોય, તમને ખબર હોય 51 જય એટલે 10 મિનિટ થાય અને એમાંય પછી આપણે એક જણા નથી આપવાની, એવા 51 દાતાર જોઈએ છે. એમાં જે કઈ રકમ આપશો એ તમારા જ ગામની અંદર રામજી મંદિર ની અંદર મિત્રો વપરાવાના. બાકી ઝડપ રાખજો. જજવાજા જેઠવા એમને તરફથી 100 રૂપિયા માં ભગવતી જયમાં વહેલો ભાઈ 3 આવી ગઈ, ઝડપ રાખજો. ભીમભાઈ બામણીયા એમના તરફથી 100 રૂપિયા આવે, આરોપી ઝડપ રાખજો. શાંતિભાઈ જરા ગાંઠો મારીને 51 પૂરી કરો એટલે આરતી 3 વાર થાય, રામામંડળની શુભ શરૂઆત થાય.
સો રૂપિયા મેરુભાઈ બામણી. પ્રજાપતિ એમના તરફથી 500 અનેક રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ થોડી અરમાનો રે દે, એ મારી માટલ વાળી માનો રે.
ગોપાલ કાળા ભોળા એમના તરફથી 420 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
શંકરા કહેશે અને સમગ્રનો વિહાર કરે છે જય મહારાજ બોલ્યા ક્યાં છે આજ રાજાને તમે કેમ આજે વહેલા હોય એવા વાડીએ ગાય ગા તમે છ વાગ્યા નો હોય એવા તમે બાકી વહેલા હોય એવો વાડી હું લઈને આવ્યા વાડીએ કેટલી વજન વાળી છે છોકરા ને બધું સિંધી ને વયા જાવ બધું છોકરા ને જ કામ કરવાનું હોય ઘરમાં હે કાકા બોલ તમે ખાય ખાય હોય એ વાત બરાબર છે પણ કપડા કોના ઠપકારી ને આવ્યા અમારી દોરી હુકાતા મારા હાથમાં કેમ આવી તમે હુકમ ઠપકાડી લીધી એટલે મારા સોરણ તારી માયા જાવ વેડીમાં હુકવી હુકવી ફાડી ને ક્યાં આપડે હુકવી જવાય ને તો આપડી દીકરો થશે
દાદા વેલા ઉઠતા જ એને ન આપણે ઉપાડ લીધા, આપણે એને ઉપાડા, એક મેળા ગયા, એને મેળા ને ક્યાં તારા દર્શન કરી ગયા, મારા દર્શન જ નથી ગયા. સુંદડી એક કડ માં સુંદડી બધું કેવાનું, સુંદડી નું નહીં કેવાનું, કેમ સુંદડી નું નહીં કેવાનું, તારા કાકી ની યાદી છે, કાકી ની યાદી છે. પછી આ કડ માં સી સાલો રિક્ષમ ખેલી છે, તો કાકા મારે ખેસવી છે, તારે ખેસવી તો મોટો બોમ્બ ફાવીને ઊભું પડે, મારે કેમ બોમ્બ ફાવે ઊભું પડે, તો રિક્ષા તાર થી અંબાઈ ને નકર નકર જે પાટ્યું અંબાઈ એમ છે, એ વાત હાચી કાકા. તુલા ઘર માં કઈ સિંધુ કામ કરતી નો ના, જયારે હું તો છોકરા ને બધું કામ કરવાનું, મારે સા લઈ ને આવવાનું, ઘેરે મારે કામ કરવાનું, બધું તારે જ કરવાનું છે, હું હવે કાકા કામ નહીં કરું, હું લેવા જયારે હોય તો છોકરા ને બધું સીધા કરો, તમારે કામ કરાય ઘરમાં, મારે નો કરાય, છોકરો જવાનો હોય ત્યાં સુધી, હું કાકા હવે કામ કરવાનું નથી, કેમ તને હું કઈ વાંધો છે, મારે વાંધો છે કે મારી બહુ નાણા ચડી આવો તો ઘરમાં કામ કરી તો ઘરમાં કામ કરવા દે, નકર હું હવે તમને કામે નહીં કરવા દઉં. ઓ ઈ હું ઓ બહુમાં નથી ખબર પડતી, હોય જ ખબર પડે ને, ઓ એટલે હીંડા ઈ હે એ કેવા કલર ના હોય, એમાં કલર નો આવે તો ઈ ઘરવાળા, ઈ હું ઘરવાળા, મમ્મી રોટલી બનાવતા હું બારીએ થી ડોકા કાઢતો, તાર બાપા કે માં સા થઈ ગયો, એમ નહીં કીધું, ફુરન માં સા થઈ ગયો એમ કીધું, હજી એમ જ કીધું, કીધા પે કે હાંડસી આવે હું સટકી, ભગાભાઈ ભાલિયા ભાલકેશ્વર થી જવાબદાર મહેમાન મિત્ર મંડળ એમને તરફથી 2100 અને 1 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ થી વધાવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને દર વર્ષે 20 દીકરીના લગ્ન ની અંદર સાથ અને સહકાર આપી અને દીકરીના લગ્ન કરતા હોય એવા મહેમાન જોરદાર તાળીના ગડગડાટ થી વધાવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો હું તારા બાપા ને બોલાવ, બોલાવો છોકરો કઈ ને બાપ દીકરો કઈ ના ગોતતા હતા,
મારા લુગડા પહેરી કામ આવે છે એમ તો તમે એના પહેરો હજી તને કીધું રેઠી નહીં મૂકતો કેમ નગર હું ઉપાડલે સોવણી વાંધો નહીં ભલે આજ પહેરી ને આવ્યો હું તમને મને બોલ્યો કે દાદા માથે પડ્યો દાદા આપણા વિડા જતા હાસી વાત છે ધીસ ઇઝ માય બાટિયા ફેમિલી હું વાત નો વાંધો છે કે હવે વાત નો વાંધો વાત કર તમે કઈ ગયો મને શરમ આવે જે વાત નો વાંધો હોય કયો હવે મોડું કરો માં અને હું વાંધો છે આમ એને મારે વાંધો છે વાંધો છે તારે તો બાજુ નો વાંધો છે એને હું ગધેડી નો છે છોકરાની માં કે છોકરાની માં એને હવાર માં થાય બપોર પછી તારે થાય આવશે પછી નકામ આવશે તો હવે જો આ વાત છે ને આપણે ટણા વાત ને મેકી જો હસોડી કેમ આણા વાળવાલ વાત મેકી જો હું લેવા આવતે વેરે રાખો હા કેમ એની માં ઘેર નથી રેહામણે ગઈ રેહામણે નત ગયેલા ભાઈ અગિયારે કરવા જે કેરીઓ લેવા ગઈ કેરીઓ તે તારી માં ખવાય એમ છે કેમ ની સાંધી વાળી ખાવ આપણે છે ને વાવણી વાયાવી એમ કરવો હા સત્ય બોલવાથી કદી દુઃખ લાગતો નથી
નહીં મહારાજા, તમે પણ કાન ખોલીને સાંભળો. અમે અમારા ખેતરમાં બી બિયારણ લઈને માવણી વાવા જાય છે. આપ પેટના વાંજા છે, આપના શુકર લઈ તો અમારા ખેતરમાં બી બિયારણ ખોટા પડે છે મહારાજા. હજલા સારે વસવી રે મારે દીકરી કોઈ પ્યાર કા ઘર ની થાપણ કેવાય. તો કાલે સાસરે સાલીદા, જો તમારે બાડો બબડો કે લોલો લંગડો દીકરો હો તો તમારું રાજ ચલાવ પાછળથી તમારી નામ સારી જા. નતું એક દીદી સમય મહારાજા તમારા રાજની અંદર તાળા દેવાય જા. અરે ખેડૂત ભાઈ, હા તમારી વાત સત્ય છે. આજે હમણાં તો કાલે સવડાવે છે હે સુગના લેવા આયા ખેડૂત ભાઈ. ya yeah.
વરસી રહ્યું છે વીરા, આકાશમાં વીજળી સમકી રહી છે, સંધ્યા વંદના ટાણા થઈ ગયા છે વીરા, અત્યારે રાજની અંદર મને બોલાવી એવા તેમાં રાજનું કામ પડ્યા વીરા, ઘણી ખમા વીરા. અરે આજે 8-8 વર્ષના વાણા વાયા, છતાં મારા નાથ ના દીદા ક્યારેય ઉદાસ ન હોય. આજ મારા સ્વામી મારી ભોળી રયતનું કલ્યાણ કરવા માટે નગર સરસા કરવા ગયા હતા, અને રાજમાં આવતાની સાથે મારા નાથના દીદા ઉદાસ જણાય છે. આટલું જ નહીં પણ શ્રાવણ અને ભાદરવો સતત અને સતત એની આંખમાં વહેતા રહે છે. ચાલ માટે પહેલા એના શરણોને લાખ લાખ વંદન કરું, પછી એના દિલની વાત પૂછું, કોણે મારા નાથના દીડા દુભાવ્યા અને કોણે આવા કડવા એણે કીધા.
સ્વામી, આજે હું કહું અને તમે સાંભળો મારા ના કે આજે રાણી રે Yeah.
મહારાજમાં બોલાવી અને હું અમારા ગામ પડ્યા. ભલે મહારાજા કામ ફરમાવો. આયુષ્માન અખંડ સૌભાગ્યવતી. અરે ગુરુ મહારાજ, હા કામ તો કર્યું છે કે આપણી દીકરી સગોડા 100 વર્ષના પણ લાયક થયા છે, માટે તેના લીવડા શ્રી પણ જવાનું. અરે મહારાજા, આ તો ઘણી ખુશીની વાત, હું જરૂર જઈશ. Oh,
મને લાગે છે કે આપણા દુશ્મન નો ઘરનો આપણી આંગણે કોઈ મહેમાન થવા માંગે છે. મારી રજા સિવાય કોઈ બાર નો માણસ અંદર નો આવે, અંદર નો માણસ કોઈ બહાર નો જાય તે મારો હુકમ છે. જેવી તમારી આજ્ઞા બાપુ, શાંત થાવ. પેલા મોરલા કિલો કરતા હવે કકડાટ કરે એમાં હું શું કરું? હવે મોરલા મુખ ના ગલાબો ખાય. નોકરી કરું હું, બે ત્રણ દીધા કરો. હું જ્યાં દરવાજે બેઠો હોય ત્યાં સુધી આપણા રાજમાં કોઈ શીખ ન ખવાય, અને જો ભૂલમાં દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી સેડા પડી જાય. અરે મહારાજ, હું અહીં બેઠો હોય ત્યાં હું સકલી ન ફરકે, અને જો ભૂલમાં સકલી ફરકી જાય તો પછી સકો અહીં બેઠો જ છે. અરે મહારાજ, હું દરવાજે બેઠો હોય ત્યાં સુધી મેઠ્યું ઇંદર ન આવે. કોઈ નથી ઓળખતો?
આ મારી નાની બેન છે, અમે પાણી ભરવા આવ્યું છે. પાણી ભરવા આવ્યું? હા વાત કરો. હલો હલો વાડીએ, એ દીકરો તમે અહીંયા પાણી ભરવાનું છે? અહીંયા પાણી થોડું આવે છે? અહીંયા જાવે ને વાડી, વાડી તો છે. તો પછી અહીંયા બધી મોટર બળી ગઈ, તો અમે ડંકી માંથી ભરી લેવું. ડંકી માં અવાજ આવે તો બાપુ ને કેવાય ને ગિરીશ નું ડબલું મંગાવી દે. બાપુ ને થોડું એમાં કેવાનું હોય, અવાજ આવે એમાં ડંકી માં અવાજ આવે તો ડંકી થી ભરવાનું છે? હા તો હાલો આપણે ગિરીશ નો લોંધો મૂકી દઈએ. તું મેં કેજા, ઈ બધી વ્યવસ્થા તારે કરવાની હોય. મારે થોડું પાણી ભરવું, મારે કરવાની હોય. બાપુ પૂછ્યા છે પાદરી પથારી પાણી ભરવા આવી છે, ભરવા દઉં કે નહીં? પૂછ્યા જા. એમાં કઈ પૂછવાનું ન હોય બાપુ ને. કેમ પાણી ભરવાનું છે તમારે? હા હાલો વાડીએ, વાડીએ પેલા વાડીએ નથી ભરવું, અમારે અહીંથી ભરવું છે. અમારે બીજા કામ ન હોય? અહીંયા નો મેળ આવે. કેમ? અહીંયા બધી મોટર બળી ગયેલી છે. તો અમે અવેડામાં જ ભરી લેવું. અવેડામાં જ ભરવું છે? હા હવે તું જોતો ખરો, તારું મોઢું અરીસામાં જોયાય. આ મારી બેન રૂડી રૂપાણી તને દઈ દેવા, કાગડો પૂરી લઈ ગયો હોય એવું લાગે. રૂડી રૂપાણી છે? હા આપણું ગોઠવણ નહીં લે. શરમ ના થાતી એલા તને? એમાં એને શરમ આવે, હોય બાકી છે કે તું બાકી હોય તો અમે શું કરીએ એમાં? આ તો હું છે, આપણે બધા પછી ઘરના ઘરના હોય ને પાણી ભરવા મારું પડે. ના તું અમારાથી શેટો હારો છે. એવું છે? હા બાપુ કોઈ પાણી આવ્યું પાણી ભરવાનું પૂછે છે, તમે કેતા હોય તો વાડી નો દીકરો તામાં. હું તને એક મારી ને તો શેડા કાઢી નાખ્યો, મારો મગજ ખાઈ ગયો. હવે જેમ ફાવે એમ બોલે. બાપુ હુતા છે, રમું છે. હા એ રાસ રમવાનું છો? આ તો તું આપડે રોકાઈ જાય પછી આપડે નિરાતે રમશું, મારે કામ છે. હારે નો ફાવે મને. જે કોઈ ભોર કરશો એ તમામ રૂપિયો અહીંયા રહેવાનો છે, એટલે ભોર કરવામાં કોઈ કશાશ ન રાખતા વાળા. પછી જેવી તમારી મોજ એવી અમારી મોજ. આવો હડાભીડ ડાયરો બેઠો છે, એમને જાજુ કહેવાનું ન હોય. જોકે ગીર બંધકમાં અમારા જાજા પ્રોગ્રામ થયા છે, આપ સૌ જાણો છો, આપ સૌ યુટ્યુબ ઉપર પણ નિહાળો છો. અને ગીર પંથકમાં હું તો એવું કહું છું કે ગીર પંથક તો મતલબ મને કાપડામાં જ આપેલું છે એમ કહો તો હાલે. ઘણા મારા સાહકો બેઠા છે, ઘણા મને ભાવ આપે છે, ઘણો મને પ્રેમ આપે છે, ઘણો મને વાલ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સ્ટેજ ઉપર આ મંચ ઉપર અત્યારે હું તમારી સામે ઊભો છે, પણ તમારી લાગણી હોય તો વાલા તમે મને ભાવ પ્રેમ આપો ને તો હો, તમારા થકી હું ઉજળો છું. તમે તો વાલા મારા માથાના તાજ છો. અહીંયા આ પ્રોગ્રામ છઠ્ઠો મહિનો 6 તારીખે અને સૌરાષ્ટ્રની રસધારામાં લાઈવ થવાનો છે, એટલે આ ચેનલને લાઈક કરજો, ચેનલ કરજો, અને જે કોઈ વિડીયો જોવા હોય તે આ ચેનલમાં લાઈક કરજો મારા વાલા, ખાસ કરી ભૂલતા નહીં. અને અહીંયા જે કોઈ ભોર થાય એ તમામ રૂપિયો અહીંયા રહેવાનો છે, એટલે ભોર કરવામાં કશાશ રાખતા નહીં વાલા, મને મૂકીને વરહી જાજો. પછી જેવી તમારી મોજ એવી અમારી મોજ.
પણ પીઓ પીઠે મત બતાવજે
કલાકારોને પણ મોજ આવે અને તમને પણ મોજ આવે. સરસ મજાનો વડાપી લઈને આવ્યો બેઠો છું અહીંયા ખોડિયાર રામા મંડળ ગામ ભાટા જો કે કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેનું નામ ગુજતો હોય વાલા. અમે રામા મંડળ રમી રમીને 35 લાખના ખર્ચે મંદિરનું કામ પૂરું કર્યું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે, લાડી સ્ટાઈલનું કામ પણ થઈ ગયું છે. હવે ખાલી મંડો વાળવાનો છે, એમના માટે અમે રમી છીએ. અને 12મા મહિનાની 2 તારીખે બાપાની તિથિ હોય ત્યારે ઘણો ઓડિયન્સ હોય, એમને પરસાદી પણ અમે આપીએ છીએ, બધી વ્યવસ્થા પણ કરી આપીએ છીએ. અને અમારા મંડળના મિત્રી મુજબ્રણ અહીંયા જો કે માં ખોડિયારનું બાનું લેવામાં આવશે, બાનું કે તમારાથી ગરબો તો સરસ મજાનો કલાકાર છે જિગ્નેશભાઈ ગોમટાવાળા. તો અહીંયા જિગ્નેશભાઈ ગોમટાવાળા જો કે માતાજીની કૃપા એમની ઉપર હોય, એમના માતા પિતાની કૃપા હોય, એમના પિતૃની કૃપા હોય, એમના દેવી દેવસ્થાનની કૃપા હોય. પાણી તમારા ગામનું છે, ઘોડો પણ તમારા ગામનો છે, ફક્ત કલાકાર અમારા છે. જો કે સરસ મજાની કળા આપી છે, જો કે આમ તો મારા ભાણિયાભાઈ થાય તો પણ અહીંયા માતાજીનું બાનું લેવામાં આવશે. માતાજીનું બાનું શિર ઉપર ચડાવવા પહેલાં અમારા મંડળના નીતિની મોજ પ્રમાણે અમે અમુક આના બોલ માંગતા હોય, એટલે અમારું બોલ પૂરા થઈ જાય પછી માતાજીનું બાનું ચડાવવામાં આવશે. તો એટલું સરસ મજાનો હળા ભીડે ઓડિયન્સ બેઠું છે, ઓડિયન્સ બેઠું છે. તો અહીંયા ખાલી 101 રૂપિયાના 51 બોલ લેવામાં આવશે, કારણ કે સોફ રાખજો. પહેલો બોલ કોણ આપે છે ભાઈ? ભાઈ કા 51 બોલ પૂરા થઈ જાય પછી માતાજીનું બાનું શિર ઉપર ચડી જાય પછી આપણો પ્રોગ્રામ ચાલુ થાય. હલો ભાઈ, જા વારંવાર કહેવું ન પડે પેલો બોલ કોણ આપે છે એટલે આપણને ખ્યાલ આવે. ઘરનો જ ડાયરો છે મારા વાલા, જાદુ તમને કહેવાનું હોય આમાં ફટાફટ મારા વાલા 15-20 મિનિટમાં તો બોલ પૂરા થઈ જાવ છો એટલે આપણે કાર્યક્રમની શરૂઆત થાય. 101 રૂપિયાનો 1 બોલ અમારા બાજુથી મિત્ર તરફથી આવી જશે. તો ઝડપ રાખજો, ઝડપ સમય નથી લેવાનો, બહુ મોડું થાય આપણે તો 51 બોલ માગ્યા એમાં 50 બાકી રહેશે મારા વાલા. આ મોજ હા ઝડપ રાખો એટલે કાંઈ કપું હા ભાઈ 30 પૂરા હલો વાર વાળા 21 રહ્યા સવાસ આ મોજ હા હા છોકરા કોઈ અઢાર બોલ હાટું ન કેવડાવતા ગાય છોકરા કો અઢાર બોલ રહ્યા મારા ઝડપ રાખો એટલે થઈ જાય આપણે હા બોલ હા સત્તર બોલ રહ્યા છે મારા સત્તર બોલ રહ્યા છે હલો દાદા બોલ નથી સત્તર બોલ રહ્યા છે. ઝડપ રાખો એટલે આપણું મંડળ આગળ ખોડિયા ગામ મંડળ શરૂ થાય મારા વાલા. જેમ તમે મોડું કરો મોડું થાય. આ બાલ્કની વાળા કેમ કઈ હસલ કરતા નથી? ન્યાથી અમાય એકા દાને ખ્યાલ આવે. ખાલી 17 બોલ રહ્યા છે મારા વાલા. છોકરા કોઈ માતાજી નું બાજુ શીર ઉપર ચડી જાય, કાર્યક્રમ ની શરૂઆત થઈ જાય વાલા. 16 બાજી રહ્યા મારા વાલા. હલો હલો, એક બોલ આવવાનું થઈ ગયો. 16 બાજી રહ્યા હવે ખાલી. તો ઝડપથી હોળ બોલાવી જાય એટલે માતાજીનો બાનો શિર ઉપર ચડી જાય. હાલો ઝડપ રાખો મારા વાળા. 100 બોલ બાકી જશે, દઈ ગયો એટલે માતાજીનો બાનો શિર ઉપર ચડી જાય. એની બાજુ માતાજી પાણીના ગરબે ગરબે રમશે. એ બાદ 2 ગ્લાસ ઉપર લેવામાં આવશે મારા. 2 ગ્લાસનો કાર્યક્રમ પૂરો થાય એટલે 4 ગ્લાસ ઉપર લેવામાં આવશે. આયા બાજી ભાઈ પ્રોગ્રામ તો કરી જશે. જીગાભાઈ નામમાં કેવું હું હોય હા હા. હલો 15 બોલ ગયા, 16 બોલ ગયા. આ બાજુથી પેરો તરફથી 2 બોલ આવે છે. ઘણી જમાર બીજો સરથી સાયા નાખે વાળા. અમારા કાંઈ જવાના છે એટલે કાંઈક વળી જવાનું આપણે પાત્ર માનું શરૂ કરી દઉં.
બે બોલ, 10 બોલ જા ખાલી મારા, ખાલી ફક્ત 10 બોલ જા, 10 વ્યક્તિ ઉભા થઈ જાવ એટલે આગળ માતાજી નું મારું શિર ઉપર ચડી જાય, પછી 10 દાદા ફીજો માતાજી ની સુરડી ના એટલે માતાજી નું વાનું શિર ઉપર ચડી જાય અને માતાજી આ ગરબે રમશે મારવાલા, 10 બોલ જે બાકી હોય જશે ભાઈ ભાઈ જોશામી રાઠોડ તરફથી 5 બોલ આવશે, જોરદાર તાળી બજાવી વાળા, શાબાશ શાબાશ, આમ હોવું જોઈએ વાલા, ફક્ત ખાલી હવે 5 જ જા સોપ રાખજો, દુકાન કરવાનો નથી કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે, ઝડપ રાખો મારા 5 બોલ ભાઈ, 5 બોલ હાટું થોડું કયો રહેવાનું, પાંચ દાતા થઈ જાય એટલે મારા ઓલા કયા કયા થઈ જાય, શિવ ઉપર ચડી જાય ભાઈ, હલો 5 દાતા થઈ જાવ એટલે માતા એનું બાનું શિવ ઉપર ચડી જાય, હા મોજ, હા આ બાજુથી 5 બોલ આવી ગયા છે, ઘણી બધી માર દૂધ થોડી સરતી સાહેર છે અને મેં તાળી ન પડે ને આજુબાજુ વાળા ના સમશે, હવે સાબાશ મારો વીર, સાબાશ મિત્ર મંડળ છે, આપણે બાનું ચડાવવાનું છે, મિત્ર મંડળ સર્કલ લઈ આવે, બાર રાજકોટ બાજુ પ્રોગ્રામમાં જાય ને તો ગીરના વખાણ કરતા હોય થોડો ઘણો તો વિશ્વાસ હોય ને મને, કારણ કે મારી જિંદગી અહીંયા વહી ગઈ, 5 જણ આવી ગયા, 2 બોલ આમથી આવે છે, 53 થઈ ગયા ભાઈ, આ તત્તર દેજો દેવામાં નહીં અપાડી ભલે વધી જાય, હવે અહીંયા માતાજી નું મારું શિર ઉપર ચડાવો છે માં નવલાખ લોભડિયા વાળી એમનું, તો અહીંયા આયોજક ભાઈ આવી જાઓ ભાઈ, એક બોલ બીજો આવશે, 54 બોલ થઈ ગયા ભાઈ, કોઈ ભાઈ ને માતાજી ના બનાવ પર ઘોર કરવો હોય રમતા હોય તો સુતા હોટલ લઈ જાય, સુતા ની ઘણી વ્યવસ્થા રાખી છે મારા, જેમ જય બોલાવીએ એમ તમારે જય બોલવાની છે, જય ન બોલો આજુબાજુ વાળાના હમશે, જે કઈ જઈ બોલતા પાપ લાગે ને બધું ભાડા લેતો જાય છે, પણ અહીંયા જે બોલવાની છે જોરદાર, બધા શ્રી માતાજી ગણધારા હોય માનવા રોબડી આવે તો એમ થઈ જવું જોઈએ, મારા ભક્તો યાદ કરે છે, મારા સંતો મને યાદ કરે છે, એમની હું પણ ઉડી જવી જોઈએ, તો હવે અહીંયાથી માતાજી નું મારું શિર ઉપર ચડે ભાઈ, માતાજી નું બાનું વધાવવું હોય તો ભાઈઓ તથા બહેનો ને ખાસ નંબર વિનંતી, તમામ વ્યક્તિ ને આવી જવાનું છે મારા વાલા, હજુ જો કે લક્ષ્મી સાંભળો કરવા આવે ને મોઢું ધોવા જાય એવું ના કરતા, એટલે તમામ વ્યક્તિ આવે જાજો ઉભા થઈ, કેવા કે
આટલું ઓવર રવા દેવાય? જિજ્ઞેશભાઈ જો કે પોતાનું નામ બોલતા છે અને અહીંયા માતાજી નું બાનું બે ગ્લાસ ઉપર આપણે લઈ લઈએ. નારથ મોરલ
ચક્કર આવશે વાલા. માતાજીનું બાનુ અહીંયાથી ચાર ગ્લાસ ઉપર આવશે, કારણ કે માનુસિંહ ઉપર જાજુ ન રખાય. જે કોઈને ઘોર કરવો હોય તો ફટાફટ આવી જજો અને ઘોર કરો, એનો કોઈ વાંધો, પણ આગળથી ઘોર કરજો વાલા. અત્યારે હું છે કે બાનુ ચાર ગ્લાસ ઉપર વહી ગયું એટલે હા, કારણ કે આ પીવાય ટાંગે બહુ ઓછો ચાલ સ્થળ છે એટલે આગળથી ઘોર કરજો વાલા. તમારે આવું ઘોર કરવા એની કોઈ નાખી, પણ કારણ કે માતાજીનું બાનુ ચાર ગ્લાસ ઉપર વહી ગયું એટલે ભાઈઓ તથા બહેનોને ફાસ્ટ નંબર મેં જે કોઈને ઘોર કરવો હોય તો 5 મિનિટનો ખાલી રાઉન્ડ લેવાનો છે. 5 મિનિટમાં ફટાફટ આવી જજો.